हेलो फ्रेंड्स, स्वागत છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું ગલકાનું શાક એક સ્પેશિયલ મસાલા સાથે. આજ સુધી ગલકાનું શાક તો તમે અનેક વખત બનાવ્યું હશે, પણ એક વખત મારી રીતે આ નવા મસાલા સાથે તમે ગલકાનું શાક બનાવો, ઘરના બધા આંગળા ચાટતા રહી જશે, એટલું સ્વાદિષ્ટ આ ગલકાનું શાક તૈયાર થાય છે. તો ચાલો બનાવીએ એક સ્પેશિયલ મસાલા સાથે ગલકાનું શાક. ગલકાનું શાક બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ ગલકા લીધેલા છે. ગલકા એકદમ કોણા લેવાના છે, બને ત્યાં સુધી અત્યારે આવી રીતના તાજા ગલકા આવતા હોય એવા તાજા ગલકાનો જ ઉપયોગ કરવાનો છે. જો ગલકા વાસી હશે તો પોચા પડી જશે, એટલે બને ત્યાં સુધી આ રીતે તાજા ગલકા લેવાના છે. તો ગલકા સમારી લેશું. ગલકાનો આગળનો અને પાછળનો ભાગ આ રીતે અલગ કરી લેશું, અને ઉપરથી પાતળી પાતળી છાલ જ આપણે ઉતારશું. એકદમ કોણા ગલકા છે એટલે વધારે છાલ ઉતારવાની જરૂર નથી. ગલકાનું શાક ગમે ત્યારે બનાવો, સમારો ત્યારે ગલકું ચાખી લેવાના, જેથી ગલકા થોડા કડવા હોય તો આપણે અલગ કરી શકીએ. ગલકા ઉપરથી આ રીતે આપણે આછી આછી પાતળી એવી છાલ કાઢી લીધી છે. ગલકાના આ રીતના આપણે નાના ટુકડા કરી લેશું. તો બધા જ ગલકા આ રીતે સમારી લઉં છું. તો બધા જ ગલકા આ રીતે સમારી લીધા છે. ગલકાના બહુ નાના પીસ નથી કરવાના, આ રીતના થોડા મીડિયમ સાઇઝના જ પીસ કરવાના છે. ગલકાને ગળતા જરાય વાર નથી લાગતી. હવે સમારેલા ગલકા સાઈડ પર રાખી દઈએ અને મસાલો તૈયાર કરી લઈએ. મસાલામાં 2 ચમચી લાલ મરચું પાવડર લીધો છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચીથી થોડી ઓછી હળદર લીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી કોથમરી લેશું, 1/2 ચમચી ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ બને ત્યાં સુધી ઓછો 1/2 ચમચી જેટલો જ લેવાનો છે. વધારે ચણાનો લોટ લેશો તો શાક એકદમ લચકા જેવું થઈ જશે, એટલે 1/2 ચમચી ચણાનો લોટ લેવાથી શાકની ગ્રેવી થોડી ઘટ થશે અને વધારે સ્વાદિષ્ટ બનશે. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, મિક્સ કરી લેશું. આ શાક આપણે ઘરમાં રહેલા નોર્મલ મસાલામાંથી જ બનાવશું, પણ એટલું સ્વાદિષ્ટ શાક બનશે કે વારે વારે આ શાક બનાવશો. તો શાક માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે, શાકનો વઘાર કરશું. શાક બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકશું. તેલ ગરમ થઈ ગયું છે. તેલમાં પહેલાં આપણે મરચાં તળી લેશું. મરચાંના આ રીતે ચેકા કરી લેશું. આ રીતે નખ મારીને તમે ચેકો કરી શકો છો, અને ચાકુની મદદથી પણ ચેકા કરી શકો છો. તો મરચાં તળી લેશું. આ રીતે શાકના તેલમાં આપણે મરચાં તળી લઈએ તો 2 ફાયદા થાય છે. એક તો સંભારા માટે અલગથી તેલ મૂકવું નથી પડતું, અને મરચાંની તીખાશ તેલમાં બેસી જાય, જેથી શાકનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. હવે નિતારી અને આપણે મરચાં કાઢી લેશું. મરચાં 1 પ્લેટમાં કાઢી લીધા છે. મરચાં ગરમ છે ત્યાં જ એની ઉપર થોડું મીઠું અને ધાણા જીરું નાખી દેશું. મરચાં સાઈડ પર રાખી દેશું. શાકનો વઘાર કરશું. 1/2 ચમચી રાઈ અને જીરું મિક્સ કરેલું છે નાખશું. હિંગ નાખશું. ટમેટા સુધારીને રાખેલા છે, ટમેટા નાખી દેશું. તરત જ ઢાંકણ બંધ કરી દેશું જેથી વઘાર ના ઉડે. અડધી ચમચી લસણવાળી ચટણી લીધેલી છે, ટમેટા સાથે નાખી દેશું. લસણવાળી ચટણી આ રીતે તેલમાં નાખવાથી લસણનો કાચો સ્વાદ જતો રહે છે અને ખૂબ જ સરસ સ્વાદ આવે છે. આ રીતે મેશ કરતા તેલ સાથે મિક્સ કરી દેશું. 1 મરચું આ રીતે લાંબી સ્લાઈસમાં સમારીને રાખેલું છે, મરચું આ રીતે તેલમાં નાખી દેશું. હવે જે આપણે તૈયાર કરીને રાખેલો મસાલો છે એ મસાલો ટમેટા સાથે મિક્સ કરી દેશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે જેથી આપણો મસાલો બળે નહીં. 2-3 મિનિટ આ રીતે આપણે મસાલાને સાંતળી લેવાનો છે. તો મસાલો ખૂબ જ સરસ સંતળાઈ ગયો છે અને મસાલામાંથી તેલ અલગ પડવા માંડ્યું છે. તો સમારીને રાખેલા ગલકા આપણે મસાલા સાથે મિક્સ કરી દેશું. હવે ગલકાને મસાલા સાથે સરસ મિક્સ કરી લીધા છે. ગલકામાં પાણી નાખવાની બિલકુલ ઉતાવળ કરવાની નથી. ઢાંકણ ઢાંકી અને 1-2 મિનિટ રહેવા દેશું. ગલકામાંથી પાણી છૂટશે જેનાથી આપણું શાક સરસ ચડી જશે.
તો ઢાંકણ ઢાંકીને એકાદી મિનિટ પછી ફરીને આ રીતે આપણે ઉપર નીચે કરશું। એકાદી મિનિટ પછી જોઈએ, તમે જોઈ શકો છો કે ગલકામાં ખૂબ જ પાણી છૂટવા માંડ્યું છે। મિક્સ કરી લેશું। શાકમાં હું 2 ચમચી જેટલું જ પાણી નાખું છું, વધારે પાણીની જરૂર નહીં પડે। ઘણી વખત ગલકામાં ખૂબ જ પાણી છૂટે છે, તો વગર પાણીએ પણ ગલકાનું શાક સરસ થઈ જાય છે। અત્યારે હું 2 ચમચી જેટલા જ પાણીનો ઉપયોગ કરું છું। થોડું ગ્રેવીવાળું શાક બનાવવું છે, એટલે જો તમારે ડ્રાય શાક ખાવું હોય ગલકાનું, તો તમે બિલકુલ પાણી નાખ્યા વગર પણ ગલકાનું શાક બનાવી શકો છો। ઢાંકણ ઢાંકી દેશું, જોઈ લઈએ શાક। તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવો કલર આવ્યો છે ને। શાક સરસતા ચડી ગયું છે। આ રીતે ચમચામાં લઈ અને કટ કરતા તમે જોઈ શકો છો ગલકાના પીસ બધા આરામથી કટ થઈ જાય છે, મીન્સ કે આપણું શાક સરસ ચડી ગયું છે। ગેસ બંધ કરી દેશું, કોથમરી નાખશું અને શાક સર્વ કરશું। આ શાક રોટલી, રોટલા કે ભાખરી સાથે ખાઈ શકો છો। અત્યારે મેં ગરમ ગરમ ફુલકા રોટલી સાથે સર્વ કરેલું છે। કોથમરી નાખી અને ગાર્નિશ કરશું। તો તૈયાર છે સ્વાદિષ્ટ એવું ગલકાનું શાક। આ રીતે જ બનાવો અને મને કમેન્ટમાં જણાવો કે આપને આ સ્પેશિયલ મસાલા સાથે બનાવેલું ગલકાનું શાકની રેસીપી કેવી લાગી। તો આજે બસ આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બાય, થેન્ક યુ।